થરાદની ગાયત્રી હાઈસ્કૂલમાં ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધા યોજાઈ. થરાદ ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો. થરાદની ગાયત્રી હાઈસ્કૂલમાં ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધા યોજાઈ, જેમાં થરાદના તાલુકાના 180 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા ટીમને જિલ્લામાં ભાગ લેવાનો મોકો મળશે. ત્યારે થરાદમાં ખેલ મહાકુંભનું આયોજન થતાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજય બનનાર ટીમને જિલ્લા કક્ષાએ ભાગ લેવાનો મોકો મળશે. આજે આપણી શાળામાં થરાદ તાલુકાની તાલુકા કક્ષાની કબડ્ડી રાખેલી છે, તેમાં અનેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભાગ લીધો છે. તેમાં અમારી સ્કૂલની પણ ટીમ રાખેલી છે, તેમાં અલગ અલગ વિદ્યાર્થીઓ વસ્તુઓ ભાગ લીધો છે અને તેમના કૌશલ્ય બતાવ્યા છે અને આવા ને આવા બધા વિદ્યાર્થીઓ ભાગ લે અને આગળ વધે. થરાદ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ 2018 અંતર્ગત કબડ્ડી સ્પર્ધામાં અંડર 14-17 અને ઓપનના ભાઈઓ બહેનોની આજે શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે રમત રમાય છે. એમાં સમગ્ર થરાદ તાલુકાની કુલ 80 ટીમોએ ભાગ લઈ અને નેતૃત્વ કરેલ છે. આ સ્પર્ધાની અંદર વિજેતા થયેલ ટીમ બનાસકાંઠા જિલ્લા કક્ષાએ રમવા જશે તથા અહીંયાથી પસંદગીની પ્રથમ અને બીજા નંબરની અંડર 14 અને 17ની ટીમો તથા ઓપનની એક ટીમ પસંદગી થયેલી એ પણ જિલ્લા કક્ષાએ રમવા જશે. આ કાર્યક્રમની અંદર જે ટીમોએ ભાગ લીધો એમાં કુલ 875 ખેલાડી ભાઈઓ બહેનો છે તથા કુલ 25 પંચ મિત્રોએ પણ આ રમતને સારી રીતે પૂરી કરવા માટે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. હું તાલુકા કન્વીનર તરીકે તમામ ખેલાડીઓ, પંચ મિત્રો, મેનેજરશ્રીઓ અને કોચશ્રીઓનો આભાર માનું છું. આઝાજી રાજપૂત, KTV ન્યૂઝ, ગુજરાતી, થરાદ.